આજે વહેલી સવારના આણંદ શહેરમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે પણ વિઘ્નહર્તાનું વિસર્જન કરવામાં ભક્તોમાં સહેજ પણ ઉણપ દેખાતી ન હતી। એટલા જ ભક્તિભાવથી વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકો ગણપતિ વિસર્જન જોવા માટે નીકળ્યા હતા। જે ગણપતિજી વિસર્જન પ્રસંગે પ્રથમ ગણપતિજીને લીલી ઝંડી બતાડી નગરપાલિકા પ્રમુખ વગેરે આગેવાનો સહિત હાજરીમાં આઝાદ ચોક મેદાનથી રવાના થયેલ છે સમયસર અને સાંજે સમયસર પૂરી થઈ જાય એવી અપેક્ષા સાથે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે આજે ગણપતિજી વિસર્જન આણંદ શહેરમાં પ્રોસેસન ચાલુ થયેલ છે। આજરોજ આણંદ શહેરમાં ડુંડાડા દેવ ગણપતિ દાદાનો દસમા દિવસની વિસર્જનનો પ્રોગ્રામ આજે ખૂબ ધામધૂમથી આણંદ શહેરમાં ઉજવાઈ રહ્યો છે। આણંદ નગરપાલિકાના સર્વે કર્મચારીઓ ફાયરના પબ્લિક વર્ક્સના સેનેટરીના તથા સ્પેશિયલ તરવૈયાઓ આપણે બોલાવીને ગઈકાલ રાતના ખૂબ વરસાદ થવાથી તળાવનું લેવલ પણ વધેલું છે, કોઈ જાનહાની ન થાય અને ખૂબ સારી રીતના વિઘ્નહર્તાની સવારી આપણે વિસર્જિત કરી શકીએ એટલે ટોટલ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે। દેશભરમાં વ્યવસ્થા ના હોય તેવી વ્યવસ્થા આણંદ નગરપાલિકા દ્વારા વર્ષોથી કરવામાં આવે છે। તેમાં ખાસ કરીને તળાવમાં ગણપતિ ડુબાડવા માટે ખાસ ટ્રેક્ટર સાથે તરાપા બાંધી તળાવની વચ્ચે ગણપતિજીનું વિસર્જન કરવામાં આવે છે। લાલજી પાનસુરિયા, નિર્માણ ન્યૂઝ, આણંદ।